મારું નામ પટેલ વૈશાલી છે. મારો વિષય કલ્લોલ છે. આજે આપણે પાઠે શરણાઈ, ઢોલક અને રંગ વિશે શીખીશું. બાળકો, તમને ડાન્સ કરવું તો ગમે છે ને? તમે ક્યારે ક્યારે ડાન્સ કરો છો? જયારે બહુ ખુશ થઈ જાઓ છો ત્યારે તમે ડાન્સ કરો છો, બરાબર ને? તો ડાન્સ કરો ત્યારે શું વાગતું હોય છે બોલો તો? મ્યુઝિક વાગે છે ને? તો ડાન્સ કરે ત્યારે મ્યુઝિક વાગે છે તો તમને ઘણો આનંદ થાય છે, થાય છે ને? તો આજે જ આપણે એવો પાઠ શીખવાના છીએ, શરણાઈ, ઢોલક અને રંગ. તો આજે આ પાઠ વિશે આપણે સમજીશું. તો સૌ પ્રથમ તમારે મને એક જવાબ આપવાનો છે. તમે કાર્ટૂન જુઓ હોય તો ગમે છે ને? બોલો તો કયા કયા કાર્ટૂન જુઓ છો તમે? બોલો 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 જલ્દી. ટોમ એન્ડ જેરી, છોટા ભીમ, છોટું પતલું, આ બધા કાર્ટૂન જુઓ છો ને? ડોરેમોન પણ જુઓ છો ને? તો આજે આપણે ટોમ એન્ડ જેરીમાં જે ઉંદર અને બિલાડીની જે પ્રાણીઓની વાતો જે કાર્ટૂન આપણે જોઈએ છે તેના વિશે આપણે સમજીશું અને જોઈશું. તમે જુઓ કે એ કાર્ટૂનમાં બિલાડીથી બચવા માટે ઉંદર શું કરે છે બોલો? દોડાદોડી કરે છે ને, ભાગમ ભાગ કરે છે, જ્યાં જુઓ ત્યાં છુપાઈ જાય છે. એ બધું દોડામદોડી કરીને એ પોતાનો બચાવ કરે છે. તો આપણે એક ગીત શીખીશું, તેમાં ઉંદર વિશે આપણે સમજવાનું છે. તો એ ગીતનું નામ છે ફરો ફરોની છોકરા ફુદરતી. આ ગીત પરથી આપણે ઉંદર વિશે અમુક વાતો સમજીશું. તો ચાલો બાળ મિત્રો, આજે આપણે એક ગીત શીખીએ, ફરો ફરોને છોકરા ફુદરતી. ફરો ફરોને છોકરા ફુદરી, ફરો ફરોને છોકરા ફુદરી, જેમ ફરે ઉંદરડા ઉંદરી, જેમ ફરે ઉંદરડા ઉંદરી, તેમ ફરોને છોકરા ફુદરી. ફરે ચાંદો સૂરજ બે ઉંદરડા, ફરે ચાંદો સૂરજ બે ઉંદરડા, પેલી તાલીઓ સૌ ઉંદરદી, પેલી તાલીઓ સૌ ઉંદરદી, ફરો ફરોને છોકરા ફુદરદી. ભાગો ભાગો ઉંદરદા ઉંદરદી, ભાગો ભાગો ઉંદરદા ઉંદરદી, ફરો ફરોને છોકરા ફુદરદી, ફરો ફરોને છોકરા ફુદરદી. ગીત સાંભળવાની મજા આવી ને? હવે તમે પણ ફુદરડી ફરતા ફરતા આ ગીત ગાજો. બાળકોને ફેર ફુદરડી ફરવી ખૂબ ગમે છે. તેમ ઉંદરડા ઉંદરડી ગોળ ગોળ ફરે છે ને, તેમ બાળકોને પણ ફુદરડી ફરવી ખૂબ ગમે છે. બાળ દોસ્તો, સવારે પૂર્વ દિશામાં સૂરજ ઉઠે છે અને સાંજે પશ્ચિમ દિશામાં આથમે છે. સૂરજ આથમી જાય પછી આકાશમાં ચાંદો દેખાય છે. ચાંદો પણ આકાશમાં આમ તેમ જાય છે. બે ઉંદરડાની જેમ જાણે ચાંદો સૂરજ ફરે છે. આકાશમાં દેખાતી તાલીઓ એટલે કે નાના નાના તારાઓ પણ ઝબૂક ઝબૂક કરે છે અને સવારે પડે એટલે ભાગી જાય છે. તારાઓ પણ જાણે ઉંદરડીઓ જેવા જ છે. જ્યારે ઉંદરડા ઉંદરડીની આમ તેમ ફરવાની ધમાલ વધી જાય છે ત્યારે તેમને ભગાડવાનું મન થઈ આવે છે. આપણે ગીત શીખી લીધું તો એક પરથી આપણે આ ગીત પંક્તિ પૂર્ણ કરો એ હોમવર્કમાં કરીશું. બાળ મિત્રો, તમારે રોજ ગીત ગાવાનું છે અને આ હોમવર્ક તમારે કરવાનું રહેશે.